વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારા હત્યા કેસમાં મુખ્ય આરોપી બબિતાને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી જ્યાં બબીતાના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જો કે આરોપી મહિલા નવ મહિનાની ગર્ભવતી હોવાથી રિમાન્ડ દરમિયાન પોલીસ સ્ટેશન બહાર એક તબીબની એક એમ્બ્યુલન્સ પણ સતત હાજર રહેશે ગત અઠાવીસ ઓગસ્ટે વલસાડની પાર નદી કિનારે બંધ કારમાંથી વૈશાલીની લાશ મળી આવી હતી જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા મળતી માહિતી મુજબ વૈશાલીએ આરોપી બબીતાને જુદા જુદા સમયે પચ્ચીસ લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા બાદમાં બબીતાએ ચોક્કસ સમયે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી પરંતુ આરોપી બબીતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી રૂપિયા પરત આપી શકે તેમ ન હતી જેથી આરોપી બબીતાએ પચીસ લાખમાંથી આઠ લાખ રૂપિયા પ્રોફેશનલ કિલરને સોપારી આપી વૈશાલીની હત્યાનું ષડયંત્ર રચી તેની હત્યા કરાવી હતી તિસા સેતલવાડ સહિત અન્ય બે લોકો વિરુદ્ધમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયેલ ગુનામાં તિસ્તા સેતલવાટના જામીન મંજૂર થતાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તિસ્તા સેતલવાટને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા તો તિસા સેતલવાડે આરોપ લગાવ્યો હતો કે પોલીસે જાણી જોઈને જાપ્તો પૂરો પાડવામાં મોડું કર્યું હતું હવે વાત કરીએ ભાદવબી પૂનમના મેળાની બાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે અરવલ્લીના માર્ગો પર માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે કોરોના કાળ બાદ હજારો ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ જય અંબેના નાદ સાથે માર્ગો જાણે ભક્તિમય બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અમારી ભાગીદાર બ્રાન્ડ તરફથી પંદરસો રૂપિયાની આકર્ષક ઓફરોનો દાવો કરીને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવો આ લાભો હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જ મેળવો